બાળકો જય સ્વામિનારાયણ, કેમ છો? મજામાં ને બાળકો? તમે ગુજરાતી, ગણિત, પર્યાવરણ, હિન્દી, અંગ્રેજી બધા જ વિષયો ભણ્યા, પણ તમે સામાન્ય જ્ઞાન વિષય ભણ્યા છો? તો સામાન્ય જ્ઞાન એટલે જીકે, જીકે ને જનરલ નોલેજ પણ કહેવામાં આવે છે. તો આજે આપણે એવું જ સામાન્ય જ્ઞાન વિશે ભણીશું. જો બાળકો, તમારા પુસ્તકની અંદર તમને અમારું કુટુંબ આપ્યું છે, એમાં અહીંયા તમને નામ લખવાના કયા છે, એ નામ લખીને તમારે તમારા ઘરના સભ્યોના અલગ અલગ ફોટા અહીંયા આગળ લગાવવાના છે. ત્યાર પછી પાન નંબર 4 ઉપર પાઠ 1 પાલતુ પ્રાણીઓ. આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ભણીશું. પાલતુ પ્રાણી કોને કહેવાય? તો પાલતુ પ્રાણી જે પ્રાણીઓ આપણે પાળીએ છીએ એ પ્રાણીઓને પાલતુ પ્રાણી કહેવામાં આવે છે. તો એમાં પહેલું ગાય. તમે જુઓ છો ગાયને બે સરસ શિંગડા છે, બે કાન છે, બે આંખો છે, એક મો છે, ચાર પગ છે, આચળ છે અને પૂંછડી છે. તો આને ગાય કહેવાય છે. ગાય સફેદ રંગની હોય છે. ગાયનું દૂધ પચવામાં હલકું હોય છે. ગાયના છાણનું ખાતર બને છે. ગાય કોઢમાં રહે છે. ગાય આપણને દૂધ આપે છે. ગાયની પૂજા કરે છે લોકો. ગાયને માતા પણ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું ઘોડો. ઘોડો તમે જુઓ છો તો ઘોડો કથ્થઈ રંગનો જોવા મળે છે. ઘોડાની તમે જુઓ નાની પૂંછડી છે, નાના નાના બે કાન છે, બે આંખો છે, એક મો છે અને ચાર પગ છે. ઘોડો તબેલામાં રહે છે. ઘોડાને ચણા ખૂબ જ ભાવે છે. ઘોડો સવારી કામમાં ઉપયોગી થાય છે. ઘોડો ઝડપથી દોડે છે. પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ જ્યારે યુદ્ધ કરવા જાય, શિકાર કરવા જાય ત્યારે ઘોડાનો ઉપયોગ કરતા હતા. હવે આપણે આગળ ગેટું જોઈશું. જો બાળકો, તમે જુઓ એના બે નાના નાના કાન છે, બે આંખો છે, એક મો છે, એક પૂંછડી છે અને ચાર પગ હોય છે. ઘેટાના શરીર ઉપર સફેદ કલરના વાળ હોય છે. એ વાળને ઊન કહેવામાં છે. એમાંથી આપણને કપડાં બનાવવામાં આવે છે. કપડાં ગરમ બને છે. શિયાળાની ઋતુની અંદર એ કપડાં આપણે ઉપયોગમાં લઈએ છીએ, જેવા કે સ્વેટર, ઊન, ટોપી, શાલ. આ બધા જે કપડાં બને છે એ ઊનમાંથી મળે છે. અને એ ઊન કોણ આપે છે? તો આ ઘેટું છે એ ઊન આપે છે. ઘેટું છે એ વાડામાં રહે છે. હવે બકરી. તમે જુઓ બકરીના બે શિંગડા લાંબા છે, બે લાંબા કાન છે, એને નાની પૂંછડી હોય છે, ચાર પગ હોય છે, બે આચળ હોય છે અને એક મોં હોય છે. બકરી કાળા રંગની જોવામાં મળે છે. બકરી બે બે બોલે છે. બકરીની લીંડીઓનું ખાતર બનાવવામાં આવે છે. બકરી કાંટાળી, બકરી કાંટાવાળી વનસ્પતિ ખાય છે. અને વાડાની ફરતે જે વનસ્પતિ થાય છે એ બધી જ વનસ્પતિ આ બકરી ખાય છે. ગાંધીજી બકરીનું દૂધ પીતા હતા. બકરીનું દૂધ પચવામાં ખૂબ જ હલકું હોય છે, તેથી નાના બાળકોને પીવડાવવામાં આવે છે. ભેંસ. ભેંસ જુઓ, એને નાના નાના બે કાન છે અને ભેંસના શિંગડા વાંકા હોય છે. ભેંસને આંચળ હોય છે, ચાર પગ હોય છે અને નાની પૂંછડી હોય છે. ભેંસને, ભેંસનો રંગ કાળો હોય છે. ભેંસ આપણને દૂધ આપે છે. ભેંસ ગમણમાં રહે છે. ઊંટ. ઊંટને ચાર પગ હોય છે, નાની પૂંછડી હોય છે, લાંબી ડોક હોય છે, બે નાના કાન હોય છે અને બે આંખો હોય છે. ઊંટ રણમાં ઝડપથી ચાલી શકે છે. ઊંટના પગે ગાદી હોય છે. ઊંટ લીલી વનસ્પતિ ખાય છે. ઊંટના 18 અંગ વાંકા હોય છે. સસલું.
સસલું સફેદ રંગનું હોય છે. સસલાને ચાર પગ હોય છે, બે આંખો હોય છે, બે કાન હોય છે અને એક મોં હોય છે. સસલાની આંખો લાલ રંગની હોય છે. સસલું ભીખમ પ્રાણી છે. સસલું કૂણો ઘાસ ખાય છે. સસલાને ગાજર બહુ ભાવે છે. ગધેડું. ગધેડાને બે આંખો, એક મોં, બે કાન, નાની પૂંછડી અને ચાર પગ હોય છે. ગધેડું ભાર ખેંચે છે. ગધેડું કુંભારનો મિત્ર ગણાય છે. ગધેડું ઈટ, રેતી, માટી વગેરે ઉચકે છે. ગધેડાનો રંગ સફેદ હોય છે. ગધેડું ખુલ્લા મેદાનમાં જોવા મળે છે. કૂતરો. કૂતરાની બે આંખો, ચાર પગ, બે આંખો, નાક અને વાંકી પૂંછડી હોય છે. કૂતરું કાળા રંગનું જોવા મળે છે. કૂતરું પણ આપણને ખુલ્લી જગ્યામાં જોવા મળે છે. કૂતરું દિવસે ઊંઘે છે અને રાત્રે જાગે છે. કૂતરું ઘર અને વાડીની ચોકી કરે છે. કૂતરાને પોલીસ લોકો પાડે છે. ચોરને પકડવા માટે કૂતરાનો ઉપયોગ પણ થાય છે. તમે જોયું, આ બધા જ પ્રાણીઓ આપણે પાળીએ છીએ. આ બધા જ પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ છે.